નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો આ હસમુખ પટેલની આપણી ગુજરાતી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નિદાન કસોટી બે હજાર એકવીસ ક્યારે અને શા માટે વિદ્યાર્થીઓ માટે કયા વિષયની નિદાન કસોટી યોજાશે અને કેવા પ્રકારની પેપર પદ્ધતિ હશે તેની તમામ માહિતી સાથે સાથે પરિણામ કેવી રીતે બનાવવું શિક્ષક મિત્રો માટે ખૂબ જ અગત્યની બાબત છે કઈ તારીખે યોજાશે ક્યારે તમારી હાથમાં એટલે કે વિદ્યાર્થીઓના હાથમાં ક્યારે પેપર આવશે અને આ પેપર શામાં લખવાનું છે અને તમે લખી લીધા બાદ આ પરીક્ષાની કેટલી કેટલી અગત્યતા છે તેની માહિતી અને સાથે સાથે શિક્ષક મિત્રો માટે બહુ જ મહત્વની કામગીરી એટલે કે જે ગુણાંકન આવે એ ગુણાંકનના દરેક પ્રશ્નના જુદા જુદા ગુણાંકન મૂકવાના છે એનું પત્રક બનાવવાનું છે એ પત્રક પણ તમને પીડીએફ સ્વરૂપમાં અહીંયા ડિસ્ક્રિપ્શનની અંદર તમને મળશે સાથે સાથે હું તમને જણાવી દઉં કે ઓનલાઈન ગુણ પણ સબમિટ કરવાના છે આ તમામની સંપૂર્ણ માહિતી આપણને તરત જ ખ્યાલ આવે તેવી માહિતી આજે આ વિડીયોના માધ્યમ દ્વારા હું તમને આપવાનો છું મિત્રો સાથે સાથે તમને જણાવી દઉં કે નિદાન કસોટી જે યોજવાની છે એની કેટલી મહત્તા છે અને કયા વિષયમાં એ નિદાન કસોટી યોજવાની છે ને શા માટે એની સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને અહીંયા આપું છું આપ સર્વે શિક્ષક મિત્રો પણ જાણતા હશો કે નિદાન કસોટીનો પરિપત્ર ગઈકાલે મિત્રો આપણા મોબાઈલ ઉપર પણ આવ્યો હશે એનું વિવરણ મિત્રો અહીંયા આપણે કરવા જઈ રહ્યા છે કે દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની અંદર આ તમામ ગુજરાત રાજ્યની અંદર આ પરિપત્ર જે છે એ પહોંચી ગયો છે મિત્રો તમને જણાવી દઉં કે ધોરણ નવ દસ અને બાર ની જે નિદાન કસોટી છે એનું આયોજન અંગે કેવા પ્રકારની અંદર પરિપત્રમાં વાત કરેલી છે તો પરિપત્રની અંદર નિદાન કસોટી શા માટે યોજવાની છે તેની વાત કરી છે કે કોવિડ નાઇન્ટીનની પરિસ્થિતિના કારણે આજે વિદ્યાર્થીઓનો અભ્યાસમાં જે સાતત્યતા જળવાઈ રહે તે માટે સરકારશ્રી આ શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ અને વિવિધ પ્રકારો દ્વારા દરેક બાળકને શિક્ષણ આપવાનું કાર્ય કરેલું હતું પણ વર્ષ બે હજાર વીસ એકવીસ માટે સરકારશ્રી દ્વારા તાજેતરમાં ધોરણ નવથી અગિયારમાં માસ પ્રમોશન અને ધોરણ બારની પરીક્ષા પણ રદ કરી છે હવે વાત રહી કે મૂલ્યાંકન પ્રવિધિ અનુસાર જે ગુણાંકન નિયત કરેલું હતું તે પણ આપવામાં આવ્યું આવા સંજોગોમાં આગામી ધોરણોના વિષય વસ્તુ પ્રવેશ પહેલા તેના પાછલા ધોરણમાં લર્નિંગ ની લોસ જાણવા માટે આ નિદાન કસોટી યોજવાની છે કે જે પાછલા વર્ષમાં જે અભ્યાસ એમનો બગડ્યો છે અને હોમ લર્નિંગ દ્વારા પણ કેટલું કાર્ય થયું છે અને વિદ્યાર્થીઓને કેટલો લોસ ગયો છે તેની માટે તે જાણવા માટે સરકારે આ નિદાન કસોટી યોજવાનું નક્કી કર્યું છે શિક્ષણ વિભાગ દ્વારા આ નિદાન કસોટીમાં માત્ર ને માત્ર પ્રવર્તમાન સમયમાં અધ્યયન અધ્યાપન સ્તર જાણવા માટે છે મિત્રો જેના પરિણામના આધારે લર્નિંગ લોસ વિશેની માહિતી પ્રાપ્ત થશે આથી વિદ્યાર્થીઓએ પણ ખાસ કોઈક ભ્રામક કે ભય કે કોઈ પણ પ્રકારનો આ પરીક્ષાનો ડર કે હાવ રાખવાની જરૂર નથી આ તમારું લોસ લર્નિંગ લોસ જાણવા માટે છે મિત્રો એટલે તંદુરસ્ત માનસિકતા અને સાથે તમારે આ પરીક્ષા છે એ આપવાની છે એવી આ પરિપત્રની અંદર વાત કરવામાં આવી છે અને સાથે સાથે આ જે નિદાન કસોટી યોજાઈ ગયા પછી સમયાંતરે વિવિધ વિષયોની એકમ કસોટી પણ યોજવાની છે પણ આ નિદાન કસોટી અને એકમ કસોટીની અંદર કયા પ્રકારનો ફેરફાર છે શું તફાવત છે આ બંનેની અંદર તો મિત્રો તફાવત એટલો છે કે અહીંયા જે નિદાન કસોટી યોજવાની છે તે ધોરણ નવની એકમ કસોટી હોય તો ધોરણ આઠનો અભ્યાસક્રમ પૂછાવાનો છે ધોરણ દસની એકમ કસોટી હોય તો ધોરણ નવનો અભ્યાસક્રમ પૂછાવાનો છે અગિયારની એકમ કસોટી લેવાની નથી એટલે અગિયારમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા

અ પાસવોર્ડ પ્રોટેક્ટરની ફાઇલ વડે પ્રશ્નોપત્રો મોકલાવવામાં આવશે અને સાત જુલાઈ એ ડીઓ કક્ષાએથી મિત્રો એસવીએસ કન્વીનરની ત્યાં એમને ઇમેલ એડ્રેસ અને પાસવર્ડનો પ્રોટેક્ટની ફાઇલ વડે એમની પ્રશ્નોપત્રો મોકલાવશે અને આઠ જુલાઈ બે હજાર એકવીસ જે એસવીએસના જે કન્વીનરો છે એ તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓને એમના ઇમેલ એડ્રેસ ઉપર આ પ્રશ્નપત્ર મોકલાવશે બરાબર ખાસ ધ્યાન આપો વિદ્યાર્થીઓ મિત્રો કે દસથી બાર જુલાઈ બે હજાર એકવીસ વિદ્યાર્થીઓને કસોટી આપશે જેમાં દરરોજ એક

જે છે એ તમે રોજનું જે એક પેપર લખો છો એ શાંતિથી પરિપૂર્ણ કરી અને શાળા કક્ષાએ એ શિક્ષકો દ્વારા એ ઉઘરાવવામાં આવશે અને શિક્ષકો દ્વારા એ શાળા કક્ષાએ તપાસવામાં પણ આવશે તેર થી ચૌદ જુલાઈ બે વિદ્યાર્થીઓ પાસેથી લખેલી બે હાજર એકવીસ ના રોજ સુધીમાં તમામ વિદ્યાર્થીઓનું વિષય પરિણામ તૈયાર રાખવું પડશે કારણ કે ઓગસ્ટનું પ્રથમ સપ્તાહ એટલે કે ઓગસ્ટના ઓગસ્ટ માસના પ્રથમ સપ્તાહમાં

અપલોડ કરવાના રહેશે જેની સૂચના અલગથી પરિપત્ર કરવામાં આવશે કે કેવી રીતે આ વિદ્યાર્થીઓના ગુણ આ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર અપલોડ કરવાના હશે કેવી રીતે કરવાના હશે કયા કયા પ્રશ્નોના ગુણાંકન કયા પત્રકની અંદર અને મિત્રો તમને છેલ્લે અંતમાં વિડીયો જોશો એટલે છેલ્લે હું તમને પેલું પત્રક પણ બતાવું છું કે તમારે કેવી પ્રકારે એ પત્રકની અંદર કેટલા પ્રશ્નોની અંદર એનું મૂલ્યાંકન અલગ અલગ કરવાનું છે તો એ પત્રક પણ અંતમાં આખો વિડીયો તમે જોશો એટલે તમામ એની માહિતી મળશે તો ક્યારે તમારી શાળા કક્ષાએ અને વિદ્યાર્થીઓને આ પેપરો આપવાના છે અને વિદ્યાર્થીઓ પાસેથી ક્યારે પરત લેવાના હશે અને ક્યારે બોર્ડની વેબસાઇટ ઉપર ગુણ જે અપલોડ કરવાના હશે એની માહિતી આપી હવે મિત્રો તમને ખાસ જણાવી દઉં કે ઉપરોક્ત સમય પત્રક અનુસાર નીચેની જે સૂચનાઓ છે ધ્યાને લઈ જિલ્લા કક્ષાએ આ કસોટીનું આયોજન કરવાનું રહેશે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં જે લેવાનારી ધોરણ નવ દસ અને

બરોબર અને એ નિનો અભ્યાસક્રમ તમારે હું તમને વાત કરું છું મિત્રો નિદાન કસોટી ઉત્તર વય નું મૂલ્યાંકન કાર્ય વિદ્યાર્થી એ જે ધોરણમાં અભ્યાસ કરે છે તે જ ધોરણના વિષય શિક્ષકો દ્વારા કરાવવાની સંપૂર્ણ જવાબદારી જે તે આચર્યની રહેશે ત્રીસ જુલાઈ સુધીમાં વિદ્યાર્થીઓએ વિષયવાર અને પ્રશ્નવાર પરિણામ તૈયાર કરવાનું રહે શિક્ષકો માટે ખાસ જે તે વિષયના શિક્ષકો છે જે દાખલા કે ધોરણ નવમાં જે ભણાવતા શિક્ષકો છે એમને એ વિષયના પેપર જોવાના છે પ્રશ્નવાર પરિણામ તૈયાર કરવાનું રહેશે દાખલા તરીકે ઉદાહરણ પણ અહીંયા પરિપત્રમાં આપવામાં આવ્યું છે કે માધવી નામની જે કોઈ છોકરી છે ધોરણ બાર સામાન્ય પ્રવાહની અંદર સમાજશાસ્ત્ર વિશેની નિદાન કસોટી આપે છે તો એને એકત્રીસ પ્રશ્નો છે પેપરની અંદર તો દરેક પ્રશ્નના જે ગુણાંકન છે એ ગુણાંકન એ પત્રકની અંદર ભરવાના હશે અને એ પત્રકમાં ભરેલા જે ગુણાંકન છે એ ગુણાંકન જે બોડ બોર્ડની જે વેબસાઇટ છે જે પોર્ટલ બનાવ્યું છે એની અંદર દરેક પ્રશ્નના દરેક ગુણ જુદા જુદા વિભક્ત કરવાના હશે એટલે જુદી જુદી જગ્યાએ મૂકવાના હશે એટલે મિત્રો પરિણામ પત્રકનો નમૂનો હું તમને બિદાન બે ની અંદર બતાવવાનો છું જે મુજબ એક્સલ સીટની અંદર આ પરિણામ તૈયાર કરી શાળાના રેકોર્ડ પર દર્શાવવાનું રહેશે અને આ પરિણામના આધારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સી 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 ગાંધીનગરના પોર્ટલ પર માર્ક્સની એન્ટ્રી કરવાની રહેશે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે દરેક વિદ્યાર્થીના વિષયવાર અને પ્રશ્નવાર માર્ક્સની એન્ટ્રી સરળ ડેટાની એપ્લિકેશનની અંદર કરવાની રહેશે જેની વિગત સૂચના અલગથી પરિપત્ર હવે કરવામાં આવશે એની અંદર જણાવવામાં આવશે મિત્રો હવે તમને જણાવી દઉં કે કયા વિષયની એકમ કસોટી લેવાની છે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કયા વિષયની એકમ કસોટી લેવાની છે ધોરણ નવ ની અંદર જે એકમ કસોટી લેવાની છે ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનની અને એમનો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ જેમાં ધોરણ આઠના જે અભ્યાસક્રમ છે એ મુજબ પ્રશ્નપત્ર રહેશે એમને નવમાં ધોરણનું કંઈ પૂછાશે ન અને ધોરણ દસ ની જે નિદાન કસોટી લેવાની છે ગણિત વિજ્ઞાન અને સામાજિકની ની એમને ધોરણ નવ નો જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમ પૂછાશે ને એ જ પ્રશ્નો પ્રશ્નપત્રની અંદર પણ આવશે ધોરણ બાર એટલે જે વિદ્યાર્થીઓ ધોરણ અગિયારની અંદર ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન ગણિત જીવ વિજ્ઞાન જે ભણ્યા છે વિજ્ઞાન પ્રવાહની અંદર એમને ધોરણ અગિયારનો વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસક્રમ આવશે અને ધોરણ બારની અંદર સામાન્ય પ્રવાહમાં જે નિદાન કસોટી છે એમાં ખાસ નોંધવા જેવી બાબત છે નામાના મૂળ તત્વો વાણિજ્ય વ્યવસ્થા આંકડા શાસ્ત્ર મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર ભૂગોળ અને તત્વજ્ઞાન આ વિષયની એકમ કસ નિદાન કસોટી યોજવાની છે અને એમને ધોરણ અગિયારમાં જે ભણેલા હશે એ અભ્યાસક્રમ પૂછાવાનો છે અને સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે એક નોંધ પણ કરેલી છે કે ઉપરોક્ત અભ્યાસક્રમના માં આગળના ધોરણોના તેવા પ્રકરણો મુદ્દાઓનો સમાવેશ કરેલ છે તે ચાલુ ધોરણના પાઠ્યપુસ્તક અધ્યયન અને અધ્યાપન માટે ઉપયોગી નીવડશે ધોરણ અગિયારમાં હાલ પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી તેની નિદાન કસોટી હાલ સામેલ કરેલ નથી એટલે અગિયારમાં ધોરણે નિદાન કસોટી લેવાની નથી અને નોંધ કે એક્સેલ સીટમાં પરિણામ તૈયાર કરી અને પરિણામ શારાના રેકોર્ડ પર સાચવવાનું પણ રહેશે આ રહ્યું પત્રક બિદાણ બેની અંદર કેવા પ્રકારની તમારે એક્સેલ સીટ બનાવવાની છે નિદાન કસોટીના નમૂના પરિણામ પત્રકનો નમૂનો શાળાના જિલ્લા શાળાનું નામ જિલ્લાનું નામ તાલુકો આચાર્યશ્રીનું નામ ઇન્ડેક્સ નંબર અને ઇ ડાયસ નંબર શાળાનો લખી અને જે વિષય શિક્ષક કે મોબાઈલ કે આચાર્યશ્રીનો મોબાઈલ અહીંયા લખવાનો છે મિત્રો ધોરણ પહેલું ખાનું પાડવાનું છે ક્રમ રોલ નંબર વિદ્યાર્થીઓનું નામ યુનિક આઈડી નંબર વિષય પ્રથમવાર ગુણાકન એક બે ત્રણ ચાર પ્રશ્નો છે એક પ્રશ્નનો ગુણાંકન નીચે લખવાના છે બે પ્રશ્નના ગુણાંકન નીચે લખવાના છે બરાબર એવા ત્રીસ પ્રશ્નો બરાબર એનો સરવાળો અને આ પત્રક લઈને તમારે બેસવાનું છે અને આ પત્રક દ્વારા જ તમારે અહીંયા એન્ટ્રી પણ કરવાની છે તો આ નિદાન કસોટી એ મહત્વની છે અને આ નિદાન કસોટીની અંદર ઝડપથી કાર્ય કરવું પડશે બાળકો સુધી પહોંચવું પડશે બાળકો જોડેતી જવાબવાહી જે ઉત્તરવાહી છે ટૂંકમાં એ લાવવાની છે તપાસવાની છે તપાસા પછી એક્સેલ સીટની અંદર પરિણામપત્રક બનાવવાનું છે પરિણામપત્રક બનાવ્યા બાદ તમારે આ એક્સેલ સીટ ત્રીસ જુલાઈના રોજ બોર્ડના પોર્ટલ ઉપર આ જે ગુણાંકન છે એ અપલોડ કરવાના હશે મિત્રો ખાસ ધ્યાન રહે કે આ પ્રકારનું જે પત્રક છે એની અંદર કાચું કામ કરેલ હશે તો ચોક્કસ ત્રીસ જુલાઈ સુધી આપણે સરસ મજાની કામગીરી કરી શકીશું તો આ નિદાન કસોટીની જે માહિતી છે એ માહિતી પરિપત્રનું અધ્યયન કર્યા બાદ હું તમને આપવામાં કદાચ સફળ રહ્યો હોય તો અહીંયા અને કોઈ કદાચ મારી કોઈ ક્ષતિ રહી હોય તો પણ તમે આ પરિપત્રની અંદર આપેલી જે માહિતી છે એ મેં અહીંયા આપી છે અને મિત્રો અંતે દરેક વિદ્યાર્થી મિત્રોને શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવા અવનવા વિડીયો અવનવી લાઈવ માહિતી જો તમારે જાણવી હોય મેળવવી હોય તો આ મારી ચેનલના તમે મેમ્બર બનજો અને ખાસ તમને કહી દો કે તમારા સાથ અને સહકારથી ત્રણ હજાર સબસ્ક્રાઈબર મને મળ્યા છે ત્રણ હજાર મિત્રો જો જોડાયેલા છે એની અંદર પણ તમે વધારો કરી અને આવી નવી જે માહિતી છે ગુજરાતી વિષયના બધા જ એકમો જેવા કે વ્યાકરણ ગદ્ય વિભાગ અને પાઠ્યપુસ્તકના તમામ એકમો માઇક્રોસોફ્ટ ટીમની વાત હોય કે પછી દર શનિ રવિ પરીક્ષા લેવાતી હોય ગણિત વિજ્ઞાનની એની માહિતી હોય ટેકનો ટેકનિકલની તમામ માહિતી માઇક્રોસોફ્ટ ટીમની અને અહીંયા જે જી શાલા જે છે એની પણ મેં સરસ મજાના વિડીયો બનાવ્યા છે તો મિત્રો તમે જોજો મારી ચેનલમાં છે આ ચેનલ નું નામ છે આપની ગુજરાતી ચાલો મિત્રો હસમુખ પટેલના આત્મભાવે રામ રામ